હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો, ઘણા સમય પછી આપણે મળ્યા, તો ચાલો આપણે હવે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સ્ટાર્ટ કરીએ આપણું 11th નંબરનું ચેપ્ટર, જેનું નામ છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. ઓકે, શું છે ચેપ્ટરનું હેડિંગ સમજવાની ટ્રાય કરીએ. તો વિકિરણ છે એક તરફ ને એક તરફ દ્રવ્ય છે. ચાલો, વિકિરણ અને દ્રવ્ય, ઓકે, આ બંનેનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ એટલે શું? દ્વૈત એટલે કહેવાય બેવડો. બે સ્વભાવ છે, બેવડો સ્વભાવ. કોઈ વખત તરંગ, કોઈ વખત કણ. તો આ બંને પાસે બે સ્વભાવ છે, એક તરંગ સ્વભાવ છે અને બીજો છે એક કણ સ્વભાવ. મતલબ કે એ તરંગ તરીકે પણ વર્તી શકે અને કણ તરીકે પણ. તો એનાથી પહેલા એ જોઈએ કે આ વિકિરણ છે શું. વિકિરણ એટલે શું? વિકિરણ એટલે શું? આપણે ભણી ગયા 11th માં, યાદ કરો, ઉષ્મા નયન, ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. એટલે શું કે ઉષ્મા વિકિરણમાં માત્ર કોઈ જાતમાં સીધો સંપર્ક નહીં હતો, માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ ખાલી ઉષ્માનું વહન થતું હતું. ઉષ્મા શું છે? એક પ્રકારની ઉર્જા. તો વિકિરણ એટલે ઉર્જાનું એક જગ્યાથી બીજી જગ્યાએ વહન, એને કહેવાય વિકિરણ. ક્લિયર થાય છે? ઉર્જાનું વહન માત્ર. જેમ કે સૂર્યમાંથી આવતો પ્રકાશ આપણા સુધી આવે, તો સૂર્યપ્રકાશ એક પ્રકારની ઉર્જા છે, એટલે કે લાઇટ એક જાતનો વિકિરણ છે. વિદ્યુત ચુંબકીય તરંગો, આપણે જે 8th ચેપ્ટર ભણીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એ બધા વેવ્સ છે ને એક પ્રકારની ઉર્જા છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો એને કહેવાય રેડિયેશન થવું. વિકિરણનું ઇંગ્લિશ નામ છે રેડિયેશન. ઓકે, તો વિકિરણનો આપણે આ સ્વભાવ જાણીએ છીએ, તરંગ સ્વભાવ જાણીએ છીએ. તો વિકિરણનો હવે આપણે જોવાના છે કણ સ્વભાવ. એટલે કે વિકિરણ તરંગ સ્વરૂપે વર્તે છે. પ્રકાશ મેં કીધું, પ્રકાશ એક જાતનું તરંગ છે. આપણે ગયું ચેપ્ટર જોઈ ગયા પ્રકાશનું તરંગ સ્વરૂપ. તરંગ સ્વરૂપ જોઈ ગયા તરંગ પ્રકાશ શાસ્ત્રમાં. તરંગ હોય તો એ વ્યતિકરણ કરી શકે, વિવર્તન કરી. વ્યતિકરણ એટલે ભેગું થવું, વિવર્તન એટલે ફેલાઈને, સોરી, ફેલાવું. પછી પોલરાઇઝેશન, એકમાંથી બીજા કણોમાં છૂટા પડી જવું. આપણે એવી જોયું, ધ્રુવીભવન જોયું, વિભેદન કરવાની શક્તિ જોઈ. તો આ બધું જે ગયું ચેપ્ટર ભણી ગયા તેમાં આપણે તરંગ સ્વભાવ જ જોયો. વિકિરણ અથવા પ્રકાશનો તરંગ સ્વભાવ જોઈ ગયા. તો આપણે આ ચેપ્ટરમાં એમાં જોવાના છે કણ સ્વભાવ. ઓકે, એ રીતના દ્રવ્ય. તો દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે દ્રવ્ય જેના પાસે દળ હોય ને જગ્યા રોકે, એને કહેવાય દ્રવ્ય. એવી રીતનું કહેવાય. તો દ્રવ્યનો આપણે આ સ્વભાવ જાણીએ છીએ, દ્રવ્યનો કણ સ્વભાવ જાણીએ છીએ. આપણે અત્યાર સુધી જેટલું પણ ભણ્યા છે સાયન્સ ની અંદર, કે જ્યાંથી પણ ભણીએ છીએ, દ્રવ્ય મૂળભૂત કણોનો બને છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો એ શું છે? મૂળભૂત કણો, કણ સ્વભાવ. તો દ્રવ્ય તરંગ સ્વરૂપે પણ સ્વભાવ ધરાવે છે, તરંગ નેચર પણ ધરાવે છે. આપણે એ જોવાના છે. આ ચેપ્ટરમાં આપણે વિકિરણનો કણ સ્વભાવ અને દ્રવ્યનો તરંગ સ્વભાવ જોવાના છે. હવે સારી વાત એ છે કે એનો તરંગ સ્વભાવ આ ચેપ્ટર માંથી નીકળી ગયો છે. લાસ્ટ ટોપિક છે 11.9, ડેવિસ ગર્મન નો પ્રયોગ, જેમાં આપણે દ્રવ્યનો તરંગ સ્વભાવ જોવાના હતા, પણ એ ટોપિક જ ઇન્ક્લુડેડ નથી. તો આપણે એ ટોપિક જોવાના તો છે, પણ એક્ઝામની દ્રષ્ટિએ એટલું ચિંતા કરવાની જરૂર નથી. તો આપણું આ ચેપ્ટરમાં મેઇન ફોકસ હોવું જોઈએ વિકિરણનો કણ સ્વભાવ ભણવા પર. તો ચાલો આપણે વિકિરણ થી ચાલુ કરીએ પ્રસ્તાવના આપણી. ચાલો, આ વિડીયો મેં થોડો એનિમેટેડ બનાવ્યો છે, તો અમે અહીંમાં ફોટોગ્રાફિક્સ આવતા રહેશે, તમે એ જોતા રહેજો. ઓકે, તો પહેલું વિકિરણના તરંગ સ્વભાવની વાત કરીએ. તો તરંગ સ્વભાવ વિશેની ચર્ચા તો 8th ચેપ્ટરથી ચાલુ થઈ ગઈ. તરંગ, વિદ્યુતચુંબકીય તરંગમાં આપણે મેક્સવેલના સમીકરણો અને હર્ટ્ઝનો પ્રયોગ આપણે જોઈ ગયા. હર્ટ્ઝનો પ્રયોગ બી જોઈ ગયેલો. પહેલું મેં આ રીતમાં નહીં બતાવ્યો, મેં તમને આ રીતની આકૃતિ નહીં બતાવ્યું કે એક બાજુ છે ઇન્ડક્ટર, યાદ કરો, એક બાજુ છે કેપેસિટર. આ જ વસ્તુ 7th ચેપ્ટરમાં બી છે, એલસી ઓસિલેશન. એલસી દોલન રૂપે 7th ચેપ્ટરમાં છે. 8th ચેપ્ટરમાં આપણે એ જોયું કે ઇલેક્ટ્રોન કુદીને એકમાંથી એકમાં જાય, આમાંથી ઇલેક્ટ્રોન કુદીને આમાં આવે, એ રીતના સ્પાર્ક થાય એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો બહાર નીકળે. આપણે આ રીતનું જોયેલું, યાદ કરો. તો એ આ ઓરિજિનલ આ પ્રયોગ છે. મેં તમને કીધેલો, મેં તમને ડાયરેક્ટ આ એક જ ઇન્ડક્ટરથી સમજાવું છું. જો તેમાં દેખાય પેલું ઇન્ડક્ટર ટ્રાન્સફર, એકમાંથી એકબીજામાં ઇન્ડક્ટર મેમરી ઉપરની જે પેલી મૂકી છે ને ચોરસ બોક્સ, એ છે આપણા કેપેસિટરો. તો આ બધું થઈને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ નીકળે છે. હવે એની ચર્ચા પાછી હમણાં કરવાના નથી. સાની ચર્ચા? આ તરંગ સ્વભાવની, કેમ કે તરંગ સ્વભાવ વિશે 2 ચેપ્ટર ભણી ગયા આપણે. કણ સ્વભાવની વાત કરી. તો ચાલો, પ્રસ્તાવના છે, પ્રસ્તાવના તો એકદમ હિસ્ટ્રી જેવું ચાલુ કરીશ, ને એ જ ના માટે આ એક વિડીયો છે જે ગ્રાફિકલ બનાવ્યો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ શું ખબર? ઘણા વર્ષોથી છોકરાઓને છે ને આ પ્રસ્તાવના જ નહીં ખબર હોય. દ્વૈત સ્વભાવ ચેપ્ટર છે ને આ આખા 12માનું સૌથી હેલા વહેલું ચેપ્ટર છે. માર્ક્સ પણ સારા આવશે તમારે. બટ મેઇનલી એનો દ્વૈત સ્વભાવ શું છે, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ? તો વિકિરણનો કણ સ્વભાવ વિશે સમજાવો, એ નહીં સમજાવી શકે છોકરાઓ. બધા સૂત્ર આવડે, બધી ગણતરી આવડે, બધું આવડે. તો આજે પ્રસ્તાવનાને ધ્યાનથી સમજી લેજો, હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરવાનું. તો કણ સ્વભાવનો પ્રયોગો
ઓગણીસમી સદીના એન્ડમાં સ્ટાર્ટ થયેલા, ઓગણીસમી સદી 1850 પછી, તો સૌથી પહેલા છે ને ડિસ્ચાર્જ ટ્યુબ વાળો પ્રયોગ કરેલો. આપણે બીજું જો એ ડિસ્ચાર્જ ટ્યુબમાં શું હોય ખબર, વચ્ચે ગેસ ભરેલો, એર ભરેલી હોય અથવા ગેસ, કોઈ બી એર ભરેલી હોય, ગેસ જ કહેવાય. એર ભરેલી હોય, એક બાજુ છે રૂંધ્રુ, એક બાજુ છે ધનધ્રુ. રૂંધ્રુ ને કેથોડ કહેવાય, ધનધ્રુ ને એનોડ કહેવાય. એને બહારથી હાઈ વોલ્ટેજ વાળી બેટરી સાથે કનેક્ટ કરેલા છે. હવે બેટરીનો ધન છેડો કઈ બાજુ જાય છે, એનોડ સાથે, ધનધ્રુ કહેવાય, રૂંધ છેડો આ બાજુ આવે છે. જેવી બેટરીની સ્વિચ ઓન કરું, જો પહેલા તો કન્ડિશન યાદ રહે કે ટ્યુબ છે ને તે વેક્યુમ કરેલી હોય, એટલે એર ટાઈટ, એની અંદર કોઈ જાતનું બીજું કોઈ હવા અંદર જઈ શકે નહીં. બીજું એનું છે ને પ્રેશર બહુ લો કરી દીધું. ચોપડીમાં લખેલું પણ છે 0.01 મિલીમીટર ઓફ મર્ક્યુરી, મર્ક્યુરી કોલમ. એચજી ની હાઈટ નું આટલું નાની હાઈટ, તમે જે થર્મોમીટર એચજી વાળી પારાનું થર્મોમીટર હોય તેમાં આટલું મિલીમીટર પ્રેશર આવે ને, એટલું લો પ્રેશર રાખેલું હોય. હવે એની અંદર જયારે મેં સ્વિચ ઓન કરું, તેવું જ આ કેથોડ પરથી, કેથોડ પરથી કઈ ને કઈ કૂદીને એનોડ બાજુ જાય છે. હવે આપણે હમણાં જાણીએ છીએ કે એને ઇલેક્ટ્રોન કહેવાય, પણ તમે 19મી સદીમાં પહોંચી જાઓ જયારે ઇલેક્ટ્રોન ની હજી શોધ પણ નથી. ઇલેક્ટ્રોન ની શોધ થશે 1897 મતલબ કે 1897 માં, એ સારવારી છે મતલબ. અને હમણાં આપણે આ જે પ્રયોગ છે ને, તો હજુ એના કરતા પણ પહેલા સ્ટાર્ટ કરેલો, તો ત્યારે કોઈને ખબર થોડી હતી ઇલેક્ટ્રોન છે. તો તમે બી ત્યાં પહોંચી જાઓ, હમણાં ઇલેક્ટ્રોન નથી ખબર તમને. તો કઈ ને કઈ ઋણ ઋણ વિદ્યુત ભાર કઈ ને કઈ નીકળે છે, આ રીતના અહીંયાથી અહીંયાથી ગતિ કરે છે, ને તે ત્યાં જાય ને ત્યારે એ કઈ ને કઈ પ્રકાશિત થાય છે. તમારી ચોપડીમાં એક લખેલું છે કે જો સોડિયમ લેવો ને તો લીલા, પીળાશપટ તો લીલો કલર દેખાય, પીળાશપટ તો લીલો કલર. હવે એ બધા કલરો કેવા દેખાય, દરેક વખતે મેં એની પ્લેટ બદલું તો કલરો પણ અલગ અલગ દેખાય છે, આવું બધું થયા કરે. પણ ત્યારે આ જે કણો છે ને, આ કણો જે અહીંયાથી નીકળીને ત્યાં ગતિ કરે, બહુ બધા કણો ત્યાંથી નીકળીને ત્યાં ગતિ કરીને ગયા, ક્યારે, જયારે સ્વિચ ઓન કરતા, અટેન્શન રાખજો, જયારે સ્વિચ ઓન કરતા જે કણો અહીંયાથી નીકળીને ગયા, એ કેથોડ પરથી નીકળીને ગયા, એટલે એને કેથોડ કિરણો કહેલા. શું કીધેલું, આઈરેસ કરતો છું, આઈરેસ કરતો છું, જોતા રહેજો. શું કીધેલું એને, કેથોડ કિરણ. કોણે કીધેલું, તો વિલિયમ ક્રુક એવું નામ હતું ગુજરાતી, વિલિયમ ક્રુક નામના વૈજ્ઞાનિકે 1870 માં હિસ્ટ્રી, આ સાની વાત ચાલતી છે, કણ સ્વભાવ જાણવાની. જો કણ સ્વભાવ જ કહી શકાય ને, વિકિરણ નો કણ સ્વભાવ શું થયું, વિકિરણ એટલે મેં શું કીધું, એક પ્રકારની ઉર્જાનું એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. તો કેથોડ પરથી કઈ ને કઈ ઉર્જા ગઈ એનોડ પર, તો કઈ ને કઈ પ્રકાશ જાતે મળ્યો, કઈ ને કઈ ઉર્જા મળી, કઈ ને કઈ પ્રકાશ ગ્લો થયો, એ પ્રકાશ ગ્લો થયો મતલબ અહીંયાથી અહીંયા સુધી કઈ ને કઈ ગયું. હવે એ ઉર્જા તરંગ સ્વરૂપે ગઈ કે કણ સ્વરૂપે ગઈ, તો હમણાં એ કણ સ્વરૂપે ગયેલી છે. ને એ જે કેથોડ માંથી કણ નીકળ્યા ને, ત્યારે એને કેથોડ કિરણો કહેવામાં આવતા. શું કહેવામાં આવતા, કેથોડ કિરણો, જેના વિશે 1870 માં વિલિયમ ક્રુકે કીધું. પછી એને 1879 માં કીધું કે આ જે આ કેથોડ કિરણો છે ને, તે ઋણ વિદ્યુત ભારિત કણોનું પ્રવાહ છે, ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે. જો મેં થોડું સ્પીડમાં એટલા માટે જાઉં છું કે મારે વિડીયો નાનો બનાવવો છે, ઓકે, બહુ મોટો વિડીયો થઈ જશે તો મારાથી અપલોડ નહીં થશે. ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે એટલે શું, કે આ કેથોડ પરથી કઈ ને કઈ ઋણ વિદ્યુત ભારિત ના કણો કન્ટિન્યુ ગતિ કરતા કરતા એનોડ પર જાય છે. ઋણ હોય તો એનોડ પર આકર્ષાવાના, જો ધન હોય તો ત્યાં જાતે અપાકર્ષણ લાગશે, ક્લિયર થાય છે. તો ઋણ વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે એવું 1879 માં કોણે, વિલિયમ ક્રુકે, જેને અપડેટ કરીને કીધું. પહેલા કીધું કે કેથોડ કિરણો છે, પછી કીધું કે કેથોડ કિરણો સાના બનેલા છે, તો ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે, ઓકે. પછી થયું કે ચાલો એના પછીની વાત, પછી હવે છે ને આ જે ટ્યુબ છે ને એના વિશેની થોડી ચર્ચા કરીએ. તો અહીંયાથી કણો જાય છે, ઓરિજિનલ ટ્યુબ કેવી હતી તેજો, ઓરિજિનલ ટ્યુબ આ રીતની હતી. પછી એમાં જે પ્રકાશ દેખાય છે ને તે કેવો કેવો દેખાય છે તેજો. હવે આ બધા પ્રયોગો થયા લગભગ 1887 ની આજુબાજુ, 1887 સુધી આ બધા પ્રયોગો ચાલતા રહ્યા. પછી થયો એક ભાઈ આવ્યો 1887 માં, જેનું નામ છે જેજે થોમ્સન, જેને ઇલેક્ટ્રોન ની શોધ કરેલી. આપણે આવવાના છે જો, એને 10 વર્ષ લાગવાના છે. જેજે થોમ્સન, જેજે થોમ્સને 1887 પછી પ્રયોગો કરવાના સ્ટાર્ટ કર્યા. તો એને શું કર્યું ખબર, આ જે કેથોડ ટ્યુબ છે ને તેમાં પાછળ એક બીજી એક નાની ટ્યુબ જોડી દીધી, નાની ટ્યુબ જોડી દીધી, અને પછી પ્રયોગો કરવાના સ્ટાર્ટ કર્યા. જેના વિશેની વાત એકચ્યુઅલી આગળ આવી ગયેલી છે. શું છે તે મેં તમને કહું, તમે આને થોડું ઇરેઝ કરી નાખો, ઇરેઝ કરતો જાતો છું. હિસ્ટ્રી છે કણ સ્વભાવ, ને કણ કયા, કણ વિકિરણ રૂપે જે કણ ગતિ કરે તે કણ કયા છે, ઇલેક્ટ્રોન છે જેની શોધ થવાની છે હમણાં. જોજો આપણે બધા મળીને ઇલેક્ટ્રોન ની શોધ કરવાના. અટેન્શન રાખજો, ઘણા દિવસ પછી છે ને એટલે હું થોડો એક્સાઇટેડ છું.
ચાલો પ્રસ્તાવના પણ છે, પ્રસ્તાવના મારો સૌથી ફેવરિટ ટોપિક છે. ચાલો અટેન્શન રાખી. તો શું હતું, વિલિયમ સોરી જે જે થોમ્સન આવી ગયા, જે જે થોમ્સને કેવો પ્રયોગ કર્યો કે એને છે ને પાછળ જે ટ્યુબ જોઈ ને, આકૃતિ જોઈ, પાછળ જે ટ્યુબ જોઈ ને એમાં પરસ્પર લંબ રૂપે, પરસ્પર લંબ રૂપે એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું પરસ્પર લંબ રૂપે. મતલબ શું, જો તમે ઉપર ધન પ્લેટ નીચે ઋણ પ્લેટ, તો આ રીતના વિદ્યુત ક્ષેત્ર હશે, આ બાજુ એન ધ્રુવ આ બાજુ એસ ધ્રુવ, તો આ ચુંબકીય ક્ષેત્ર હશે. તો એક બાજુ છે વિદ્યુત ક્ષેત્ર ઈ ને એક બાજુ બહાર નીકળે, બહારની બાજુ છે. તમે જોજો હમણાં મેં આ રીતના તીર પાડું છું, પણ આ બહારની બાજુ જાય છે, તે રીતનું છે ચુંબકીય ક્ષેત્ર બી. આ રીતના એને એક કેથોડ કિરણ પર આકૃતિ કે ધ્યાનથી જો, તો આગળ જે છે ને આકૃતિ, આગળનો જે પેલી પતલી ટ્યુબ છે તે આપણી પેલી કેથોડ રે ટ્યુબ, કેથોડ કિરણ વાળી ટ્યુબ, કેથોડ એનોડ ડિસ્ચાર્જ સ્વિચ ચાલુ કરવું એટલે આમાંથી પેલા કણો કૂદીને બહાર નીકળવાના. હવે એનોડ માંથી સીધા જતા હતા ને એને પ્રયોગ કર્યો કે એ જ કેથોડ કિરણોને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ આપી દીધું. હવે એ આપવાથી એને નવી નવી વસ્તુઓ જાણવા મળી. શું, એક તો આજે કેથોડ કિરણમાં જે કણો જાય છે ને, જેને ઋણ વિદ્યુત ભારિત કણ કીધેલા, હજી ઇલેક્ટ્રોન નથી કીધું એને, 1897 માં શોધ થશે. તો એ કિરણો જેને ઋણ વિદ્યુત ભારિત કણો કીધેલા છે એના વેગ શોધવાનું કામ આ પ્રયોગ પછી એને મળી ગયું, વેગ શોધો. અને આ જ થિયરી તમે ચોથા ચેપ્ટરમાં જઈને જોજો, સાયક્લોટ્રોનની થિયરીના પહેલા હશે, વેગ પસંદગી કારકની થિયરી, વેલોસિટી સિલેક્ટર, એમાં જયારે તમે નીચે થોડુંક વાંચશો તો ત્યાં પણ જે જે થોમ્સનની થિયરીની વાત આવશે કે ત્યાંથી એણે એનો વેગ શોધી કાઢ્યો. તો જે જે થોમ્સને આ પ્રયોગ કરીને એનો વેગ શોધી કાઢ્યો ને એનો વેગ એને લગભગ 0.1 થી 0.2 ટાઈમ્સ, 0.1 થી 0.2 ગણો, કોના 3×10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે પ્રકાશનો વેગથી આટલો ગણો મળ્યો, એટલે એકચ્યુઅલીમાં ઓછો મળ્યો. જે કણો બહાર નીકળી જાય છે ને, જે આપણને ખબર છે પછી ઇલેક્ટ્રોન આવવાના છે, તેનો વેગ પ્રકાશના વેગથી થોડો ઓછો મળ્યો, એને ગણતરી કરીને શોધી કાઢ્યો. હવે એ વેગનું સૂત્ર પણ છે, વેગનું સૂત્ર પણ છે, V=E/B. હવે એ કઈ રીતના મેળવેલું, એ કઈ રીતના મેળવેલું, તો જો પેલો છે ને એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, ચુંબકીય ક્ષેત્ર હજુ લાગુ નહીં પાડ્યો. તો વેગના કણો છે ને ગતિ કરીને બહારના વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, વિચારો કે આટલાથી કોઈ કણ આવતા છે, આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન કણ છે, અને તમને કીધું કેથોડમાં ઋણ વિદ્યુત ભારિત કણ આપણને ખબર છે ઇલેક્ટ્રોન આવતા છે. હવે આ છે મારી ધન વિદ્યુત ભારિત પ્લેટ ને આ છે મારી ઋણ વિદ્યુત ભારિત પ્લેટ. જો મેં આવું કરું તો આ ઇલેક્ટ્રોન અહીંથી જયારે જવાના ત્યારે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ તરફ આકર્ષાવાના, એટલે આ રીતના ગતિ કરીને આ માર્ગે અહીંયા પહોંચે. જો પેલા એ પોઈન્ટ પર પહોંચે, અથવા તમે બીજી આકૃતિ જો, આ બીજી આકૃતિ એમાં બતાવેલ છે કે ઇંગ્લિશમાં લખેલું છે પણ ધ્યાનથી સમજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગુ પાડે ને ત્યારની વાત આ, ને જયારે બહારથી બીજી મેગ્નેટિક ફિલ્ડ બી લાગુ પાડી દે, જો મેં બહારથી ચુંબકીય ક્ષેત્ર બી લાગુ પાડી દે ને, તો ઇલેક્ટ્રોન જરાક પણ અડચણમાં આવ્યા સિવાય સીધો જ બહાર નીકળી જાય, જરાક પણ અડચણમાં આવ્યા સિવાય સીધો જ બહાર નીકળી જાય. આવું શા કારણે થાય, તો આટલેમાં સમજો કે આટલેમાં ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન પર બે બળ લાગવાના હવે, વિદ્યુતનું બી ને બહારથી ચુંબકીય ક્ષેત્રનું બી. તો ધ્યાનથી સમજો, ધન પ્લેટ આ તરફ, ઋણ પ્લેટ આ તરફ, તો આ ઇલેક્ટ્રોન પર બળ કઈ બાજુ લાગતું છે, હમણાં ઉપરની બાજુ બળ લાગે છે ને ઇલેક્ટ્રોન પર, ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાણ બળ લાગતું છે, કુલંબ બળ, કેટલું બળ લાગતું હશે, તો ક્યાં લખું, અહીંયા લખું છું F=qE જેટલું. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરું, ચુંબકીય ક્ષેત્રની વાત કરું, તો ધ્યાનથી સમજો, ચુંબકીય ક્ષેત્ર છે હમણાં અંદરની તરફ, એમ સમજો ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ ને ગતિ કરતો છે આ તરફ. તો આ રીતના રાઈટ હેન્ડ થમ્બથી સમજી શકાય, કઈ રીતના સૂત્ર મેં લખી લેવાય, એટલે તમને તરત આવી જાય Q V×B. આપણે આ જોઈ ગયા Q V×B, એકચ્યુઅલીમાં ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ, પણ આ જે કણ છે ને તે ઋણ વિદ્યુત ભારિત કણ છે, તો ઋણ વિદ્યુત ભારનું અંદર આપું ને તો એ ઋણ વિદ્યુત ભારના કારણે B×B થઈ જાય. તમને આ બધું હમણાં ડિટેલમાં નહીં ખબર પડતી, એટલે આપણે B×B કરો તો તમને નીચેની તરફની દિશા મળશે. ઓકે, તો આ રીતના B×B કન્ફ્યુઝન નહીં થતા, ખાલી એટલું કહેવા માંગતો છું કે જયારે આ પરસ્પર લંબ આવે ને, મેં તમને પછી સમજાવી દઉં, ઇલેક્ટ્રોનના લીધે નીચે તરફ ધક્કો લાગતો છે, તો હા ઇલેક્ટ્રોનના કારણે તો નીચે તરફ ધક્કો લાગતો છે, આના કારણે ઉપર તરફ, ગમે તે રીતના ઓપોઝિટ ઓપોઝિટ લાગશે ને એ બંને બળોનું મૂલ્ય સરખું થઈ જશે, જેથી કણ એક સરખી દિશામાં ગતિ કરશે, એક સરખી દિશામાં. સમજો નહીં, અહીં એક આ કણ છે, એના પર હમણાં વિદ્યુતીય બળ ઉપરની બાજુ લાગે છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની બાજુ, એટલે વિદ્યુતીય બળ ઉપરની બાજુ લાગે છે હમણાં, સમજો આ કણ પર, અને આના પર જો ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ લાગતું હતું અને આ તરફ ગતિ કરતો હતો, તો અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર આ રીતના, તો નીચેની બાજુ બળ લાગતે,
ડિગ્રોસરી કરવાનો એના લીધે. તો એમ કહી શકું કે વિદ્યુતીય બળ સોરી ચુંબકીય બળ એફ બી નીચેની બાજુ અને વિદ્યુતીય બળ એફ ઈ ઉપરની બાજુ બંને પરસ્પર લંબ છે, અને જો બંનેનો મૂલ્ય સરખા થઈ જાય તો એફ ઈ અને એફ બી સરખા થઈ જાય તો એ વી વેગથી એક સરખા અચળ વેગથી જરાક બી અચળ પાયમાં સિવાય બહાર નીકળે. કેમ કે એના પર જેટલું વિદ્યુતીય બળ લાગે છે ને એટલું ચુંબકીય બળ નીચે લાગે છે. તો આપણે આવું લખી શકીએ કે FE બરાબર FB જ્યારે થાય ને ત્યારે કણ સીધો જ બહાર નીકળી જાય. પણ FE એટલે તો શું? F બરાબર QE ને FE FB એટલે શું? QV ક્રોસ B હતું તો QVB બંને V ને B તો પરસ્પર લંબ છે. QQ કેન્સલ તો V બરાબર શું થઈ જાય? ના છેદમાં B. ને આમે પાછો મતતો છું આ થિયરી આપણે એક્ચ્યુઅલીમાં વેગ પસંદગી કારકમાં જોઈ ગયા છે. આ થિયરી લોરેન્સ બળમાંથી સૂત્ર મેળવેલું આ ઓકે ટોટલ બળ શૂન્ય કહેવાય બંને પરસ્પર લંબ લાગે તો જોઈ લેજો તમે એક વાર પાછું. ઓકે તો જે જે થોમ્સને પ્રયોગ કરીને એવું બતાવ્યું, ધ્યાનથી સમજો, પ્રયોગ કરીને એવું બતાવ્યું કે એનો વેગ આપણા પ્રકાશના વેગની નજીકનો છે. કેટલો છે? મેં તમને કીધું 0.1 થી 0.2 ટાઈમ્સ. બીજું એનો વેગનું સૂત્ર પણ તારાયું v = e/b. ત્રીજું એને સ્પેસિફિક, ધ્યાનથી સમજો, સ્પેસિફિક ચાર્જ કહેવાય ગુજરાતીમાં એનું નામ છે વિશિષ્ટ વિદ્યુત ભાર E/m નો રેશિયો. વિશિષ્ટ એટલે હંમેશા કોઈને કોઈ રેશિયોમાં, વિશિષ્ટ ઘનતા એટલે શું? પાણીની ઘનતા, કોઈ પણની ઘનતાને પાણીની ઘનતા વડે ભાગી કાઢો એટલે વિશિષ્ટ ઘનતા કહેવાય. તે રીતના વિશિષ્ટ વિદ્યુતભારને દળ વડે ભાગો ને તો મળે. મેં એનું ગણતરી કરીને સમીકરણ મેળવેલું જેના વિશે મને પાયલે પૂછેલું કે સર આ વેલ્યુ કઈ રીતના આવે. મેં તમને એને એમ બી કીધેલું કે આપણે ચાલુ થઈને ત્યારે સમજાવીશું. તો એની ગણતરી નો પ્રયોગ મેં હમણાં બતાવી દીધો, જે મેં તમને ચાલુ થાય ત્યારે બતાવવાનો છે. તો પ્રયોગ હવે અહીંયા આવી ગયો તો બતાવી દીધો. પણ એનું સૂત્રની પરથી એની ગણતરી આજે આકૃતિ વાળી છે ને એના પરથી ગણતરી કરીને જે વેલ્યુ આવે ને તે તમને હું આપણે સાથે મળીશું ત્યારે લાવી બતાવીશ કે કઈ રીતના આ વેલ્યુ આવે છે. હમણાં વિશિષ્ટ વિદ્યુતભારની વેલ્યુ યાદ રાખો. જે જે થોમ્સને બે વસ્તુ કરેલી, એક વેગ શોધેલા એક કણનો અને બીજું એનો વિશિષ્ટ વિદ્યુત ભાર શોધેલો E/m નો રેશિયો 1.76 × 10⁻¹⁹ કુલમ્બર કિલોગ્રામ. તો બે વસ્તુ એને જે જે થોમ્સને પ્રયોગ કરીને શોધ્યું. હવે જે જે થોમ્સને થયું કે પ્રયોગ તો કરી નાખ્યો, ચાલો હવે પ્રયોગની અંદર પ્રયોગો કરીએ કે શું બધી વખતે આ થાય છે. તો જે જે થોમ્સને શું કર્યું ખબર? સૌથી પહેલું તો પેલી કેથોડ કિરણની પ્લેટ બદલી જોઈ. આ જે મેં મટીરિયલ મૂકતો છું કેથોડ કિરણ પર, જેને મેં ઋણ વિદ્યુત ભાર લાગુ પાડ્યું, આમાંથી નીકળીને જાય છે ઇલેક્ટ્રોન, આપણને ખબર છે હમણાં ઇલેક્ટ્રોન. શું એ પ્લેટનું મેં મટીરિયલ બદલી કાઢ્યું તો શું આજ પ્રયોગ થાય? તો એને પ્લેટનું મટીરિયલ બદલીને જોયું તો બી વેગ એક સરખો મળે, સોરી તો બી વિશિષ્ટ વિદ્યુત ભારની વેલ્યુ સેમ ટુ સેમ મળે. હા, વેગની વેલ્યુ વધ ઘટ થશે પણ વિશિષ્ટ વિદ્યુત ભાર તેનો તે જ મળે, મતલબ કે કોણ તો તેનો તે જ છે. પ્લેટની જગ્યા પછી જે આ ટ્યુબ હતી ને, ટ્યુબ એ ગેસ ટ્યુબની અંદરનો ગેસને બદલી ગયો. જો મેં ગેસની બદલું તો ગેસને પ્લેટ ટ્યુબ બંને બદલું તો શું તો બી એ જ પ્રયોગ થાય? તો એને ખબર પડી તો પણ એ જ પ્રયોગ થતો છે. તો પણ દર વખતે વિશિષ્ટ વિદ્યુત ભારની વેલ્યુ બદલાતી નથી. આના પછી શું ખબર પડી ગઈ કે આ જે કણ છે ને તે યુનિવર્સલ કણ છે. યુનિવર્સલ એટલે શું? સાર્વત્રિક કણો છે. ઇલેક્ટ્રોન મૂળભૂત કણ છે, સાર્વત્રિક બધી જગ્યાએ બધી વસ્તુમાં હોય આવું એને ખબર પડી ગઈ. પછી એને થયું કે શું હજી પ્રયોગ ચાલુ છે ને, કે શું અહીંયાથી કણો બહાર કાઢવાની આ એક જ રીત છે? બહારથી ધન ને ઋણ વિદ્યુત ભાર આપીને, બહારથી ધન ને ઋણ વિદ્યુત ભાર લાગુ પાડીને આ એક જ રીત છે, બીજી કોઈ રીત નથી. એને એ બી પ્રયોગો કર્યા. એને શું કર્યું પછી? આકૃતિ જો, પ્રકાશ એ જે પેલી લાઈટ અંદર આવે છે ને લાઈટ, તે અલ્ટ્રાવાયોલેટ લાઈટ છે, યુવી લાઈટ. અલ્ટ્રાવાયોલેટ લાઈટ જયારે આ પ્લેટ પર પાડવામાં આવી ને ત્યારે બી આમાંથી કણો નીકળ્યા. પછી એક બીજો પ્રયોગ કર્યો, એમાં છે ને તમને મને એક પ્રોપર આકૃતિ નહીં મળી, પણ મેં સ્પાર્ક ગેપ વાળી એક આકૃતિ લીધી જેના વિશે સેમી કન્ડક્ટરમાં તમને વધારે ડિટેલમાં સમજાય કે જયારે એને ગરમ કરવામાં આવે ને, આ મટીરિયલને ગરમ કરવામાં આવે ને, તો અભી આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, સ્પાર્ક ગેપ કૂદીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય. ઓકે, તો આ રીતના ત્રણ રીત મને એને મળી ગઈ. એક આ રીતના વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, બીજું પ્રકાશ આપાત કરીને, ત્રીજું ગરમ કરીને. ત્રણે ત્રણ રીતે, ધ્યાનથી સાંભળજો, ત્રણે ત્રણ રીતે કઈ ને કઈ આ કણો, ઋણ વિદ્યુત ભારિત કણો બહાર નીકળે છે. ને આ ઇલેક્ટ્રિસિટી ના કારણે બહાર નીકળતા કણો ને એને પછી યુનિવર્સલ કણ છે, દર વખતે એક સરખું નીકળે, દર વખતે એનો વિશિષ્ટ વિદ્યુત ભાર સેમ મળતો છે, એને પછી એ કણને નામ આપી દીધું 1897માં ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આવું નામ આપી દીધું. ઓકે, આ ત્રણ શબ્દ છે ને ત્રણ, તેના ઘણા બધા અર્થ છે. બેલેન્સ કરવું અથવા તો એને ખાલી કહેવાય કે જે છે ને તેના વિશે, એમ ધારો કે પોઝિટ્રોન આવું લખું ને, પોઝિટ્રોન
તો આ પોઝિટ્રોનમાં પોઝિટ શું છે કે પોઝિટ્રોન એટલે કે ન્યુક્લિયસ આપણું જે પરમાણુ હોય ને તેની ન્યુક્લિયસને પોઝિટ્રોન કહેવાય પરમાણુની ન્યુક્લિયસ છે ને ન્યુક્લિયસ તેને પોઝિટ્રોન કહેવાય એટલે શું કે જ્યાં બધો ધન વિદ્યુતભાર રહેલો છે તે પ્રોન એટલે એક રીતની જગ્યા બી કહેવાય તો જ્યાં બધો ધન વિદ્યુતભાર રહેલો છે તે તો પોઝિટ્રોનમાં કોણ કોણ આવી જાય પ્રોટોન ન્યુટ્રોન બંને આવી જાય પ્રોટોન પ્રોટોન એટલે કે જ્યાં માત્ર પોઝિટિવ ચાર્જ રહેલો છે તે એને કહેવાય પ્રોટોન ન્યુટ્રોન એટલે કે જ્યાં ન્યુટ્રલ ચાર્જ રહેલો છે તે એટલે જગ્યા બી કહેવાય મેં તમને કીધું બેલેન્સિંગ જગ્યા બી કહેવાય તે રીતના ઇલેક્ટ્રોન કે જ્યાં ઇલેક્ટ્રિક ચાર્જ રહેલો છે તે ઇલેક્ટ્રિક ચાર્જ થી બધું મળેલું ના નેગેટિવ ચાર્જ હતો એટલે એનું નામ આ રીતનું પડ્યું ઇલેક્ટ્રોન આવું કઈ છે નથી મેં માત્ર મારી રીતના સમજાવતો છું ઇલેક્ટ્રોન કઈ સાલમાં 1897 માં જે થોમસને આ જે ચાર્જ દર વખતે બહાર નીકળે છે ઋણ વિદ્યુતભાર ચાર્જ તેને ઘણા બધા સૈદ્ધાંતિક અને ગાણિતિક પ્રયોગો કરીને કીધું કે એને આપણે ઇલેક્ટ્રોન કહીશું ને ઇલેક્ટ્રોન નો ચાર્જ કેટલો હશે તે નથી ખબર હજી વિશિષ્ટ વિદ્યુતભાર કેટલો હશે 1.76 × 10⁻¹ કુલમ પર કિલોગ્રામ એનો વેગ કેટલો હશે તો આની નજીક નો કઈ ને કઈ હશે ઓકે આ રીતનું કીધું ને એને એને મૂળભૂત કણ કીધો મેઇન શબ્દ છે એને એને મૂળભૂત કણ કીધો મૂળભૂત કણ ફંડામેન્ટલ પાર્ટિકલ ને આપણે જાણીએ છીએ કે દ્રવ્યના મૂળભૂત ત્રણ કણો છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન તો ઇલેક્ટ્રોન ની શોધ જે ફંક્શન 1897 માં કરેલી અને એના માટે એને 1906 માં ચાલો કોઈ પણ સારી શોધ થાય તો એના માટે શું મળે નોબેલ પારિતોષિક તો 1906 માં એને નોબેલ પારિતોષિક મળ્યું હજી પણ ઇલેક્ટ્રોન પર રિસર્ચ ચાલુ હતી પછી આવ્યા 1800 જો બધું મિક્સ લખતો છે બહુ સારી થિયરી છે સમજી લેજો 1813 માં રોબર્ટ એન્ડ્રુ મિલિકન આવું નામ છે મિલિકન અહીં અટેન્શન રાખો આર એ મિલિકન રોબર્ટ એન્ડ્રુ મિલિકન એવું કઈ નામ છે એ વૈજ્ઞાનિકે ડ્રોપલેટ નો પ્રયોગ કર્યો ઓઇલ ડ્રોપલેટ પ્રયોગ કહેવાય ને તેલનું બુંદના પ્રયોગો એને શું કર્યું તેલના બુંદને સ્પાર્ક કરાવીને એને ઋણ વિદ્યુતભારિત બહારથી પ્રકાશ પાછળ કરીને એને ઋણ વિદ્યુતભારિત કરીને એના વચ્ચે એનું બેલેન્સિંગ ને બધું કરી એ પ્રયોગ બી બહુ મસ્ત એ બી એક ટાઈમ આપણે ફ્રી ટાઈમ મળશે તો એ પણ સમજાય એ પ્રયોગ કરીને એને રોબર્ટ મિલિકને 1813 માં આ જે ઇલેક્ટ્રોન હતા ને આ ઇલેક્ટ્રોન એનો ચાર્જ ની વેલ્યુ શોધી કાઢ્યો હું આને ઇરેઝ કરું છું અને પાછું સારી રીતના લખું છું તો રોબર્ટ મિલિકને 1813 માં એ ચાર્જ ની વેલ્યુ શોધી કાઢી જે હતી તે ટાઈમે ઇલેક્ટ્રિક ચાર્જ ની વેલ્યુ તે ટાઈમે એને જે શોધી લીધી તે વેલ્યુ ની વાત કરું ઓરિજિનલ −1.59 × 10⁻¹⁹ કુલમ જે અત્યારની માન્ય વેલ્યુ કેટલી છે અત્યારની ઇલેક્ટ્રોન ના ચાર્જ 1.602 × 10⁻¹⁹ કુલમ ની એકદમ નજીક ની હતી જો ત્યારે પ્રેક્ટિકલ કરીને ત્યારે શોધેલું એનું સાધન પણ છે આ તમને મેં બતાવ્યું ને ગ્રાફિક છે ઓરિજિનલ પણ છે એની આકૃતિ મને મળી નહીં પર એના લીધે ઓકે ચાલો તો હવે એને ત્યારે એને શું કીધેલું ક્વોન્ટમીકરણ એને ત્યારે એવું કીધું કે કોઈ પણ પદાર્થ પર રહેલો ટોટલ ચાર્જ ક્યુ એ આ વેલ્યુ છે ને આ વેલ્યુ −1.59 × 10⁻¹⁹ કુલમ તેના પૂર્ણ ગુણકમાં જ હોય તમારી ચોપડીમાં હમણાં આની જગ્યાએ આ વેલ્યુ લખેલી હશે −1.6 −1.6 × 10⁻¹⁹ કુલમ ના પૂર્ણ ગુણક પણ ત્યારે એને કીધેલું આ હમણાં સ્પેક્ટ્રોમીટર થી માપીને ઓરિજિનલ વેલ્યુ આ મળેલી છે ઓકે આ બહુ નજીક ની વેલ્યુ છે તો યાદ રાખજો કે ત્યારનું જ શોધાઈ ગયેલું 1913 માં 1.6 × 10⁻¹⁹ કુલમ ના પૂર્ણ ગુણક માં હોય છે એટલે કે વિદ્યુતભાર નું ક્વોન્ટમીકરણ જેના વિશે આપણે ફર્સ્ટ ચેપ્ટર માં ભણી ગયેલા તો એના પરથી શું મળી ગયેલા આપણને ઇલેક્ટ્રોન નો ચાર્જ મળી ગયો જે રોબર્ટ મિલિકને શોધેલો ને એક વખત જો એનો ચાર્જ ઈ ખબર પડી જાય જે થોમસને E/M ની વેલ્યુ શોધી કાઢેલી તો જો ઈ ને E/M ની બંને વેલ્યુ ખબર હોય તો આપણે એમ શોધી શકીએ ઈ ની વેલ્યુ એટલે બી ખબર છે E/M નો રેશિયો બી ખબર છે તેના પછી એમ ની વેલ્યુ પણ મળી જાય ઇલેક્ટ્રોન નો માસ પણ મળી જાય આ રીતના બધા ઘણા બધા પ્રયોગો થયેલા તો હવે તમને આખો પિક્ચર ક્લિયર થઈ ગયું કે જ્યારે કોઈ મટીરિયલ પર કાં તો બહારથી ચાર્જ આપો એ ત્રણ થિયરી પછી જોવાના મટીરિયલ માંથી જે આ કણ નીકળીને ઉર્જા એક જગ્યા થી બીજી જગ્યાએ જાય છે આ ઉર્જા વિકિરણ ઉર્જા છે જે એનો કણ સ્વભાવ છે તરંગ રૂપે નથી જતી આમાંથી કણો એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિ કરીને જાય છે એટલે વિકિરણ કણ સ્વભાવ ધરાવે અને વિકિરણ જે કણ સ્વભાવ ધરાવે તેમાંથી આ કણો બહાર નીકળે છે ને એ કણો એક્ચ્યુઅલીમાં છે શું ઇલેક્ટ્રોન જ છે જેને આગળ જતા ને 1906 માં જ રોબર્ટ આઇન્સ્ટાઈન એને ફોટોન નામ આપશે શું નામ આપશે આને ફોટોન કહેશે ફોટોન કણો કેમ કે મૂળભૂત કણો છે ઇલેક્ટ્રોન જો મૂળભૂત કણો છે તે તો પરમાણુની અંદર બી હોય પણ પરમાણુની અંદરથી બહાર નીકળે ને ત્યારે એનો ચાર્જ તો આ જ રહે પણ એનામાં ઉર્જા વધી ગયેલી હોય એની વેલોસિટી વધી ગયેલી હોય
તો એ જ્યારે ઇલેક્ટ્રોન કણો બહાર નીકળીને ગતિ કરતા હોય ને ત્યારે એને ફોટોન કહેવાય. એટલે આપણે આ વિકિરણ આગળ જે 11મામાં તમે કદાચ કેમેસ્ટ્રીમાં ફોટો ઇલેક્ટ્રિક અસર એવું કઈ ભણાશે, એને ફોટોન તરીકે ભણાશે, એની ઉર્જાનું સૂત્ર E=hυ ભણાશે. તો આપણે એ પણ આજે આ ચેપ્ટરમાં જોવાના છે. તો આ બધું મિક્સ નહીં કરતા. કણ સ્વભાવ જોયો, કણ સ્વભાવ ની શરૂઆત કાઢી કેલી આ ટ્યુબમાં પ્રયોગ કરવાથી. કેથોડ કિરણો કીધેલા, કોણે કીધેલા? રોબર્ટ વિલિયમ ક્રુકે. પછી એ જ કેથોડ કિરણો ઋણ વિદ્યુત ભારના બનેલા છે એવું કીધેલું એને. પછી શું થયું? જે થોમસને એની સાથે પાછળ પેલી બીજી મોટી ટ્યુબ જોડી દીધી. મોટી ટ્યુબ જોડીને શું કર્યા? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ આપીને પેલા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે ને શું થાય? પછી વિદ્યુત ને ચુંબક બંને લાગુ પાડીને સીધો નીકળીએ. આ રીતના કરીને એનું વેગનું સૂત્ર V=EB, અને પછી એનો રેશિયો EM નો રેશિયો 1.76×10^11 કુલમ પર કિલોગ્રામ, વેલ્યુ યાદ રાખવાની, એ પણ શોધી કાઢી. એને વિશિષ્ટ વિદ્યુત ભાર કહેવાય, સ્પેસિફિક ચાર્જ. પછી એ થઈ ગયું. પછી આને ઘણા બધા પ્રયોગ કર્યા, મટીરિયલ બદલી જોયું, ગેસ બદલી જોયો, પ્રકાશ આપાત કરીને, ગરમ કરીને, બધી રીતના એક હરખો વેલ્યુ મળે. એટલે એના પછી એને કીધું કે આ કણ છે ને તો યુનિવર્સલ છે. એને નામ શું આપ્યું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન નામ આપી દીધું. 1906 એને એના માટે એને નોબેલ પારિતોષિક મળ્યો. પછી થોડા વર્ષ પછી 1913 ની અંદર રોબર્ટ એન્ડ્રુ મિલિકન, એનું નામ છે મિલિકન, મેન જે મિલિકન લખો ને નેટ પર તો પણ મળી જશે મિલિકન. તો મિલિકને 1813 ઓઇલ ડ્રોપલેટ નો પ્રયોગ, એને કહેવાય બુંદ નો છંટકાવ કરો, બુંદ ને સ્પ્રે કરવું, સોરી તેલ ને સ્પ્રે કરવું, જીણા જીણા ડ્રોપલેટ માં સ્પ્રે કરીને પ્રયોગ કરેલો. જેના પછી એને આ વેલ્યુ શોધી હતી, જે ઓરિજિનલ આ શોધેલી હતી. માન્ય વેલ્યુ હમણાં આ છે, એને એનું ક્વોન્ટમીકરણ પણ સમજાવ્યું. તો આના પછી આપણને કણ રૂપે પણ ધ્યાનથી સમજવું, વિકિરણ કણ રૂપે પણ ઉર્જાનું ટ્રાન્સફર કરે છે એ પણ ખબર પડી ગઈ, ને કણ કયો છે તે પણ ખબર પડી ગઈ, કણની ઉર્જા, કણનો ચાર્જ કેટલો છે, કણનો વિશિષ્ટ વિદ્યુત ભાર કેટલો છે, કણની વેગ કેટલો છે, બધી વસ્તુ ખબર પડી ગઈ. તો આને કહેવાય પ્રસ્તાવના, કે ક્યાંથી વિકિરણનું કણ સ્વરૂપ સ્ટાર્ટ થયેલું. તો આગલા વિડીયોમાં આપણે હવે એના ડિટેલમાં કઈ કઈ રીતના થઈ શકે, અને આગળ ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ કઈ રીતના થઈ શકે, આ બધી વસ્તુ નાના નાના વિડીયો બનાવીને ભણવાના છે. ચાલો કે વિડીયો મોટો નહીં થયો હશે, બોલશો, બાય બાય.